અરવલ્લી જિલ્લામાંથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે ત્યાં મોડાસાના સુકા બજાર વિસ્તારમાં શિક્ષક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. બે શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે અઘાતથી હુમલો કર્યો છે. ઇજાગ્રસ્ત શિક્ષકને હાલ સારવાર અંતે સાર્વજનિક હોસ્પિટલ લઈ જવાયો છે. ઘટનાને લઈને મોડાસા ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તમને એ પણ જણાવી દઈએ કે બાલાસિનોર જિલ્લાનો શિક્ષક એકલો કસ્બા વિસ્તારમાં રહેતો હોવાની પણ વિગતો સામે આવી છે. વધુ વિગતો નમન પંડ્યા આપી રહ્યા છે. શું વિગતો? પહેલા તો આ સમગ્ર ઘટના શું છે એ જણાવો. જી, એને આપને જણાવી દઉં કે અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક મોડાસાના સુકા બજાર વિસ્તાર જે છે એ વિસ્તારની અંદર બાલાસિનોર તાલુકાનો એક શિક્ષક પોતે શિક્ષકની નોકરી કરતો હતો. મોડાસા તાલુકામાં એ કેટલાક સમયથી ત્યાં રહેતો હતો. આજ રોજ પોતાની ફરજ પર કામ પતાવી અને પરત ઘરે આવ્યા બાદ કઈ કેટલાક શખ્સો એમના ઘર પાસે આવ્યા, બહાર આવીને તીક્ષ્ણ હથિયારથી એકાએક હુમલો કર્યો છે. હુમલો કરવાના કારણે એ શિક્ષક પોતે હાથે અને પગે બે જગ્યાએ ખૂબ ઇજાગ્રસ્ત થયો છે. આસપાસના રહીશોએ એ જે હુમલો થયેલો હતો એ હુમલાખોરોથી આ શિક્ષકને બચાવ્યો હતો. 108ની જાણ કરતા 108 આવી હતી, સારવાર હતી, હોસ્પિટલે ખસેડાયો હતો. ત્યારબાદ પોલીસને પણ જાણ કરાઈ હતી, પરંતુ કયા કારણસર હુમલો કરાયો એ સંપૂર્ણ વિગત હજી સુધી જાણી શકાઈ નથી. હાલ તો આ શિક્ષક એ પોતે સારવાર હેઠળ છે અને મોડાસા ટાઉન પોલીસે સમગ્ર બાબતે વધુ તપાસ હાથ ધરી છે. હિના, બિલકુલ નમન, સાથે એ પણ જણાવો કે શિક્ષક કેટલા સમયથી આ સ્કૂલમાં નોકરી કરતા હતા એવી કોઈ વિગતો છે? સાથે તેમનો પરિવાર ને જાણકારી મળી છે કે નહીં? અને શું કોઈ અંગત આવા અદાવતમાં હુમલો થયા હોવાની આશંકા છે? ચોક્કસીના આસપાસના રહીશોના જણાવ્યા મુજબ છેલ્લા 2 વર્ષથી આ શિક્ષક પોતે મોડાસા તાલુકામાં શિક્ષક તરીકેની ફરજ બજાવતો હતો અને કસ્બા વિસ્તારમાં એકલો રહેતો હતો. પોતાનો જે પરિવાર છે પોતાના વતન બાલાસિનોર ખાતે ત્યાં રહી અને બાળકો ત્યાં અભ્યાસ કરતા હોવાથી પોતાનો પરિવાર બાલાસિનોર ખાતે હતો. પરંતુ આસપાસના રહીશોના જણાવ્યા પ્રમાણે ક્યારેય કોઈ પણ પ્રકારની અદાવત હોય યા તો બીજું કોઈ કૃત્ય શિક્ષક દ્વારા કર્યું હોય ને જેના બદલામાં એ હજુ સુધી જાણી શકાયું નથી. સમગ્ર બાબત જ્યારે શિક્ષકનું પોલીસ દ્વારા નિવેદન લેવામાં આવે ત્યારે જ સાચી હકીકત જાણી શકાય. ના, બિલકુલ નમન, વધુ વિગતો તમારી પાસેથી લેતા રહીશું. આભાર. તો અરવલ્લી જિલ્લાના મોડાસાના સુકા બજાર વિસ્તારમાં શિક્ષક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. બે શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે અઘાતી હુમલો કર્યો છે. હાલ તો ઇજાગ્રસ્ત શિક્ષક છે તેને સારવાર અર્થે સાર્વજનિક હોસ્પિટલ લઈ જવાયો છે. ઘટનાને લઈને મોડાસા ટાઉન પોલીસે પણ હવે વધુ તપાસ હાથ ધરી છે. જોકે આ જે શિક્ષક છે તે બાલાસિનોર જિલ્લાનો છે અને એકલો કસ્બા વિસ્તારમાં રહેતો હોવાની પણ વિગતો છે. હવે પોલીસ તપાસમાં સામે આવશે કે અંગત અદાવતમાં હુમલો કરવામાં આવ્યો છે કે કોઈ અન્ય કારણો.